હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે સવારના 7:30. 7:30માં હજી 10 મિનિટની વાર છે અને તો હું અત્યારમાં જો નાઈને રેડી થઈ ગઈ છું, કેમ કે આજે છે દશામાના વ્રત. તો આજથી દશામાના વ્રત શરૂ થાય છે તો મારે રહેવાના છે. 3 વર્ષ પૂરા થઈ ગયા, ના 4th વર્ષ છે. તો હું ને ઉષા દીદી બે રહી છીએ, એના ઘરે જ સ્થાપના ને એવું બધું કરીએ છીએ. તો અત્યારમાં હું રેડી થઈ ગઈ છું અને બિયાનને બધા હજી સૂતા છે, મમ્મીની એ બધા હજી સૂતા છે. હું નાઈન રેડી થઈને મેં કીધું 7:30 વાગે 7:45 ઉષા દીદી કે આવજો, એટલે વહેલા હાલ બધું સ્થાપના ને એવું થઈ જાય. પહેલો દિવસ છે એટલે સ્થાપના ને એવું બધું કરવાનું હોય એટલે વાર લાગે. તો આજે વહેલાસર થોડીક જઈશ અને પછી કાલ, તો આજ તો સન્ડે છે એટલે વાંધો ન આવે. એના કરતાં પછી વિયનને સ્કૂલે મોકલવાનો હોય એટલે સ્કૂલે મોકલી દઉં, પછી જવાનું થાય પૂજા કરવા માટે. તો આજ તો સન્ડે છે એટલે વિયન સૂતો છે, તે સ્થાપનાને બધું કરવાનું. તો વહેલા સર કરી આવીએ અને પ્રકાશ ગયા છે ક્રિકેટ રમવા માટે. સવારમાં એ મારા પહેલાં ઉઠીને ક્રિકેટ રમવા વયા ગયા છે અને હું 6:30 ઉઠીને નાઈને રેડી થઈ ગઈ છું અને નાસ્તામાં રોટલીનો લોટ મેં બાંધીને રાખી દીધો છે. તો એ પૂજા પછી રોટલી બનાવી નાખશે. તો મારે અત્યારે ફૂલ, આસોપાલવના પાન અને વાર્તાની ચોપડીને એવું બધું લઈને જવાનું છે. તો ચાલો હવે મમ્મી ઉઠે પછી હું ચોપડીને એવું લઈને જાઉં, કેમ કે બુક, વાર્તાની બુક અંદર પડી છે એટલે મમ્મી ઉઠે પછી જાઉં કા ઉઠાડું હવે. તો ચાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ગાઈસ જોવો, ગુલાબના ફૂલ છે 2-3 એ લઈ લઉં અને આસોપાલવના પાન છે નાના નાના એ લઈ લઈએ આપણે, કેમ કે આપણે અહીંયા આસો પાલવ નથી, વાડામાં આવડો થયો છે. તો આ પાન લઈ લઉં. તો વાડામાં જોવો નારિયેળી નમી ગઈ છે, વેલાના વજનથી નારિયેળીના પાન નમી ગયા, વેલાનો એટલો વજન આવી ગયો છે એટલે. બધી નારિયેળીમાં એવું થયું કે વેલા છે એ નારિયેળીના પાન નમી ગયા. અને વિયાન જો ઉઠીને સીધો વાડામાં આવ્યો મારી પાસે. એમ પછી અત્યારે ઉઠી ગયા મારા દીકરા? હા, માથું દુખે. હાલો, અત્યારમાં વિયાનને માથું દુખે છે મારા દીકરાને. માથું કાં દુખે મારા દીકરો? ઘડીક દુખે, ઘડીક ના દુખે. હાલો, તો આજ રવિવાર હતો બેટા, સુઈ જવાય ને તારે? આજ સ્કૂલે ન જવાનું કાંઈ? ઉઠી ગયો તે, સ્કૂલનો ટાઈમ થયો ત્યાં વિયાનભાઈ ઉઠી ગયા છે 7:30 વાગ્યામાં. કાવ્યા, હાલો ઘરે હાલો. બધા ઝાડવા નમી ગયા છે અને હાલો હવે હું ને વિયાન જાય છી ઘરે. વિયાન આવું ને તારે ઉસાપુઈને ઘરે? તો ચાલો હવે ફૂલને આસોપાલવના પાન લઈ લીધા અને હવે આપણે જાય છીએ ઉષા દીદીના ઘરે. અમે વાડામાં ગયા હતા. તું બ્રશ કરશ? બા નથી, બા હુતા હે હજી. તું કેમ વેલો ઉઠી ગયો આજ? હે, અત્યારમાં વરસાદ આવીને વયો ગયો છે અને વેધર એકદમ મસ્ત છે, ક્લાઉડી વેધર છે. ઘણા દિવસથી આ તડકો નીકળ્યો નથી. અનિલ ફુવા ગયા વર્ધી લેવા. વાત છોકરી હેલ્પ લીધી નહીં આવે.
તો ગાઈસ અત્યારે 11:30 થઈ ગયા છે અને પૂજા કરીને આવીને કચરા પોતા અને કપડાને હું ધોયું. મશીનમાં કપડાં હજી ધોવાય છે, બીજા હતા થોડાક વિયાનના યુનિફોર્મને એ બધું પ્રકાશના ને એ બધા બહાર ધોઈને અત્યારે સુકાઈ આવી અને અત્યારે ફ્રી થઈ છું અને કપડાં ધોઈને સીધા મૂકી દીધા હતા મગ બાફવા, કેમકે મગનું શાક કરવાનું છે તો મગ બાફવા મૂકી દીધા હતા, ભાત મૂકી દીધા હતા અને મારા માટે ફરાર માટે બટેકા બાફવા મૂકી દીધા હતા. કેમ કે મારે ફરારમાં બટેકાની સૂકી ભાજી અને બટેકાની વેફર ખાવાની છે તો મેં બટેકા બાફવા મૂકી દીધા હતા. તો ત્રણેય વસ્તુ મૂકી દીધી હતી ને ગેસ બંધ કરી દીધો છે, તો મગ અને બટેકા બફાણા છે કે નહીં એ જોઈ લઉં અને ભાત તો હજી બને છે. અને પૂજા ગઈ છે ડેલામાં અને મમ્મી ગયા છે વાડામાં. મમ્મી વાડામાં નીંદે છે ને પૂજા તો ચોકામાં ઓઇલ મરાવે છે ભાવેશભાઈને, વધારે કામ હતું અને આજ તો સન્ડે છે એટલે છોકરા ભાઈ ઘરે હોય, તો એક છોકરો છે બાજુમાં રહે અને પૂજા અને ભાવેશભાઈ ત્રણેય થઈને મારે છે ચોકામાં ઓઇલ અને નક્ષિતને વિયાન ત્યાં જ રમે છે. વિયાન અત્યારે ગયો 9 હજી, 9 પછી ગયો વાડામાં મમ્મી પાસે કા ઓફિસે રમતો હશે. અને ચલો હવે બટેકાની બફાઈ ગયા છે કે નહીં જોઈ લઉં, પછી બનાવી નાખું મગનું શાક અને પછી પૂજા આવીને ગરમા ગરમ રોટલી બનાવશે. તો ચાલો હું ફટાફટ ફરારની તૈયારી કરી લઉં, કેમ કે સવારનું કાંઈ ખાતું નથી એટલે લાગી છે મને ભૂખ. તો ચાલો ફટાફટ બનાવી લઉં. તો ગાઈસ અત્યારે 5:20 થઈ ગઈ છે અને અમે લોકો જાય છીએ પીવા, કેમ કે આજે સન્ડે છે એટલે વિયાનને સ્કૂલની રજા છે કાવ્ય, અને વિયાનને જવું છે. ક્યાં જવું? પીવા. પીવા હિચકા અને લપસિયા ખાવા જવું છે. પણ વરસાદ ચાલુ થઈ ગયો. પણ વરસાદ ચાલુ છે, ઝરમર ઝરમર ચાલુ છે એટલે લપસિયા ખાવા એવું તો લગભગ નહીં હોય. થોડીક વાર હિચકા ખાઈને અને વિયાનને થોડીક વાર ત્યાં રમાડીને પછી આવતા રહેશું. નક્ષિતને કીધું તું હાલ, નક્ષિત રેડી થયો અને પછી કે મારા પપ્પા આવે તો આવું કાવ્ય, એટલે એ ન આવ્યો નકર તૈયાર થઈ ગયો હતો. પછી ભાવેશભાઈને એને ભેગા જોઈ, પપ્પા તો બધે જોયા જ એને ને, એટલે ન આવ્યો. અને અમે લોકો જાય છીએ અને વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે જોવું. હવનકુંડ નવું બનાવ્યું ને, બહુ મસ્ત કરી નાખ્યું બધું. પેલા કઈ નતું એ નકરા જાણવા જતા કા પ્રકાશ, અને આજે સન્ડે છે એટલે બધા હોય અહીંયા, નકર કોઈ ન હોય. હિચકા ખાવા માટે લપસિયા ખવા એવું અત્યારે નથી. લપસિયા એમ તો હારા હશે લપસિયા, પણ પછી પેલા હિચકા ખાઈ લે. એક્સરસાઇઝ ચાલુ કઈ રીતે? હે વિયાન,
બસ હવે ઇચકા ખાઈ લે. ઘણા બધા ઇચકા છે એટલે વાંધો નથી, ખાલી આ નવા બનાવ્યા નહી, નકર નતા બધું નવેસરથી બનાવ્યું, નકર તો હાવ હતું ચાડવા નકરા ને એવું બધું. હે આમળા હે ઓલું હે, હા થઈ ગયું જગ્યા બધું ને મોટી, હા બધું ખડ ને ઝાડવા ને વધારાના હતા એ બધું સાફ કરી નાખ્યું, સરસ થઈ ગયું. વન ડે પિકનિકમાં અવાય એવું છે, થઈ ગયું હવે. ચક્કર આવશે ભાઈ, ઊભી રાખો ઊભી રાખો, વરસાદ ચાલુ થઈ ગયો હવે, હજી તારે ખાવી ચકેડીમાં. હવે બીક લાગી વી, ચક્કર આવે ચક્કર વીયું. તો ઉતરી જાય હેઠો, લપસ્યા ખાતા એવું ન આવડે, હું એમાં હું બેહું તો થાય, હમે હમે એમ નો હાલે, તું લપચિયા ખાવો હોય તો ખાઈ આવ, જા લપચિયા ખાતો આવ. એને હે એક એને બેહવા દે, તમે ઊંચું નીચું કરજો, જા બે જા. એ બસ હું લપસિયા ખાઈ આવું, જા હાલ એમાં નથી મજા હરખી આવતી વિયા ને, ઓલામાં સારું ઓલું લપચ્યું સારું હતું. લપસી ખાવા ગઈ ને તો બે છોકરીઓ હતી ને એ બે એકા બીજા ઉપર પડી એટલે રોવા માંડી, એ કહે કે વિયાન વાયડો થાય, તું વાયડો થતો તું ના, માર દીકરો એલો ખાલી ચડીને બિચારો લપસિયા ખાતો હતો ને, તો ઓલી કે ચંપલ કાઢ ને આમ કર ને તને લપસિયા નો ખાવા દઉં લે, કોઈ એમ કે ને વાયડા થાય ને આપણે વાયડા નો થતા હોય ને તો એક મૂકો માર દેવાનો ઢીસું કરીને મોઢામાં, ચૂપ નઈ રહેવાનું શું, હા કહી દેવાનું મારે લપસિયા ખાવા હે તારા એકના નથી, શું કહેવાનું. તો ગાઈસ ચાલો હવે વિયાને લપસિયા હિચકા ખાઈ લીધા ને હવે એને ભૂખ લાગી છે એટલે હવે ઘરે જઈને નાસ્તો ખાશે, કઈક કા નાસ્તો કરવાનો, તો નાસ્તો ખાશે અને અમારે હવે પછી 7 વાગે આરતીનો ટાઈમ થઈ જશે દસમાની, એટલે ફટાફટ વયા જાય ઘરે, હજી રસોઈ બનાવવાની બાકી છે, રસોઈ બનાવીને પછી જાશું આરતીમાં, એટલે પછી આવીને કંઈ કામ ન હોય, રસોઈ બની ગયેલી હોય એટલે આવીને એકટાણું કરવાનું જ રહે. તો ચાલો પછી પાછા કન્ટિન્યુ કરીએ. વિયાન નાસ્તામાં લઈ જઈશ, હે તો બીજી લઈ આવશું આપણે, તારે નક્ષિતને ભાઈ નાસ્તામાં લઈ જવી, એ તો આ નહીં પાડે, બીજું કઈ આવડશે જ નહીં એને તો, હે નક્ષિત મજા આવી ખાવાની કે નો ભાઈવું, તીખું હે તીખું હે તીખું, શાક રોટલી ખાઈ લેસ તો આ તો ખાઈ લે, જો તો એ હાલે પછી આપણે ગરબા ગાવા જવા, ઉષા દીદી ની આ નક્ષિત ઉષા ફીની ગરબા ગાવા જવા, હાલો ખાઈ લ્યો
કેમ ગાવાના ગરબા? હા, આરતી કરવાની. કેમ કરવાની? હા, એમ અમારે વિયન ને નક્ષિત નક્ષ ને કહે કે હું તમારા બહેનો ફોટો પાડું. આમાં આંખેથી આમ ટક ટક કરી કરવાનું ને. જે જે કરીને શું ખાવાનું? જે જે કરીને ખાવાનું શું આપે? એની પ્રસાદી આપે. અમારે એપલ હતું એમ કીએ હે. એપલ ને બનાના ખાના છે. હાલ બેન ખાઈ લે, પછી આપણે જાય. હા, તને લઈ જાઓ, હાલ ખાઈ લ્યો. તો ગાઈસ, જો રસોઈ બની ગઈ છે. હું ઉષા દીદીના ઘરેથી આવતી રહી, આરતીને એવું કરી અને અહીંયા મેથીની ભાજી બનાવી છે. રાજુભાઈના વાડેથી મેથી આવી, કા મેથીને લીલા મરચાંની મોરી ભાજી બનાવવાની છે. અને પ્રકાશ માટે વઘારેલું છે દહીં. એને ભાજી ન ભાવે એટલે એના માટે વઘારેલું દહીં. એને આવું દહીં ભાવે. અને રોટલા તો અમે બનાવી નાખી ખાતા ઉષા દીદીના ઘરે ગઈ પેલા. અને હવે આપણે જમી લઈ, કા બની ગયું છે જમવાનું. અને હવે મારે એકટાણું છે અત્યારે, તો એકટાણું કરી લો. વિયનને હજી હોમવર્ક બાકી ગયા છે. હાલો, કરાવી લઈ અને જવો. વિયનનું બેગ આવી ગયું છે નવું, એ તો મેં તમને બતાવ્યું હતું ને. એમાં મેં ગૂંથી દીધું છે અને નામ, એ વિયનનું નામ લખી દીધું છે, એટલે ચેન્જ ન થઈ જાય. નકર અહીંયા બદલાઈ જાય છે બધા સાથે અને ખબર નથી પડતી કે આ વિયનનું બેગ છે. એટલે એનું નામ લખી દીધું એટલે વિયન ઓળખી શકે. અને પાછળ ફોટો લગાવી દઈશ. બધાને સેમ બેગ છે, સ્કૂલ બેગ, એટલે બદલાઈ ન જાય. અને હવે હાલો આપણે એકટાણું કરી લઈ, બધા જમી લે, પછી પાછા વિયનને હોમવર્ક કરાવવાનું બાકી છે. એ જમીન હોમવર્ક કરાવી લઉં. તો ગાઈસ, જમીને ફ્રી થઈ ગયા અને વિયન બેઠો છે હોમવર્ક કરવા. કા વિયન, શું જમ્યો? શું જમ્યો? દહીંનું શાક. વિયને વઘારેલું દહીં ખાધું, દહીંને રોટલો, એટલે એમ કે છે દહીંનું શાક ખાધું. તો વિયનને ડ્રોઈંગ બુકમાં હોમવર્ક છે, થોડુંક બાકી રહ્યું છે હવે કલર પૂરવાનું. અને પછી થઈ જશે વિયનનું હોમવર્ક. અને ઉષા દીદીને બેસવા આવ્યા છે. નક્ષિત ને નક્ષભાઈ રમે છે બહાર અને વિયન કરે છે હોમવર્ક. વિયન ફટાફટ હોમવર્ક ફિનિશ કરશે કે જાવ છે રમવા. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.